ભાવનગરના કોળિયાકમાં બસ ફસાવાનો મામલો છે. મુસાફરોને બચાવવા ગયેલી ટ્રક પણ વહેણમાં ફસાઈ ગઈ છે. તમિલનાડુના મુસાફરો કોળિયાક દર્શન આવ્યા હતા અને પાણીમાંથી બસ કાઢવા જતા બસ પાણીમાં ફસાઈ ગઈ છે. બસમાં અંદાજે 25 પણ વધુ મુસાફરો સવાર છે અને મુસાફરોને બચાવવા ટ્રક પાણીમાં ઉતારી હતી. હવે ટ્રકને બહાર કાઢવા માટે બીજી ટ્રકની મદદ પણ લેવામાં આવી રહી છે. બસમાં અંદાજે 25 પણ વધુ મુસાફરો સવાર છે. તમિલનાડુના મુસાફરો છે, કોળિયાક દર્શન માટે આવ્યા હતા અને પાણીમાંથી બસ કાઢવા જતા બસ પાણીમાં ફસાઈ છે. નવનીત જોડે છે. નવનીત, શું પરિસ્થિતિ છે? કોઈ મુશ્કેલી છે? શું પરિસ્થિતિ હાલમાં સર્જાઈ રહી છે? તમામને સલામત ખસેડી લેવાયા છે? ચોક્કસ જનક જણાવી દઉં કે ભાવનગર જિલ્લાના જે કોળિયાક મુકામ આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરે તમિલનાડુથી જે આ મુસાફરો ભરેલી બસ આવી હતી અને એ દર્શન કરીને જયારે પરત ફરી હતી એ દરમિયાન આ ઘટના છે એ સામે આવી હતી. ખાસ કરીને જયારે બસ પાછી ફરી હતી એ સમયે જે કોઝવે છે એની ઉપરથી પાણી વહી રહ્યા હતા ભારે વરસાદના કારણે. તેને ભારે પ્રવાહ હોય અને ડ્રાઈવર છે એને સરતુકથી જે બસ છે એ નાળાની અંદર ઉતરી ગઈ હતી. આગળના બે ટાયર છે એ નાળાની અંદર અને બાકીના બે ટાયર છે એ નાળાની ઉપર રહી જતા બસ બહાર નીકળવા માટે અક્ષમ બની હતી. જયારે સ્થાનિક લોકો દ્વારા ફાયરની રેસ્ક્યુ ટીમને જાણ કરાતા રેસ્ક્યુ ટીમ પોલીસ પ્રશાસન સહિત જે ટીમો છે એ ત્યાં પહોંચી હતી અને એ ટ્રકને ઉતારી બસના જે મુસાફરો છે એને રેસ્ક્યુ કરવાની કામગીરી છે હાથ ધરતી. પરંતુ બસ નજીક પહોંચતા જે ટ્રક જે ગયો હતો એ ટ્રકનું આગળનું જે ટાયર છે એ પણ નાળાની અંદર ઉતરી જતા ટ્રક પણ ફસાઈ ગયો હતો. એટલે આમ કહી શકાય કે બે બે વાહનો ફસાઈ જતા હવે જે રેસ્ક્યુ કામગીરી છે તેમાં વિલંબ થઈ રહ્યો છે. હાલ તો સ્થાનિક પ્રશાસન છે એ અન્ય ટ્રક મોકલીને અને સાથે સાથે ટ્રેક્ટર સહિતના જે સાધનો છે તેની મદદ લેવાની કોશિશ કરી છે. પરંતુ નદીનો પ્રવાહ છે એ ખૂબ જ વધી રહ્યો છે જેના કારણેથી ને રેસ્ક્યુ કામગીરી છે એની અંદર વિલંબ થઈ રહ્યો છે. જનક, બિલકુલ બિલકુલ આભાર નવનીત. તો આપ જોઈ રહ્યા છો બસમાં અંદાજે 25 પણ વધુ મુસાફરો સવાર છે.